ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય રામચંદ્રજીએ વાલ્મિકીને ત્રિકાળદર્શી કહ્યા છે આપણને પ્રશ્ન થાય કે આ વાલ્મિકીજીનું જીવન કેવું છે કેમ એમને ત્રિકાળદર્શી કહ્યા વાલ્મિકીજી રામચંદ્રજીને જવાબ આપે છે કે આ તો સત્સંગનું ફળ છે પહેલા હું વાલીઓ ભીલ હતો કુસંગથી બગડેલો હતો લૂંટફાટનો ધંધો કરતો કુટુંબ માટે હું પાપ કરતો અને જીવોની હિંસા કરતો નારદજીના સત્સંગથી મારું જીવન સુધર્યું છે એક વખત સપ્તર્ષિઓ વનમાંથી જતા હતા મારી નજર પડી મેં સેવકોને આજ્ઞા કરી કે પકડો એને સપ્તર્ષિઓએ મને કહ્યું તારે લૂંટવાની જરૂર નથી અમે બધું આપી દેવા તૈયાર છીએ નારદજીએ મને પૂછ્યું તું કોના માટે પાપ કરે છે મેં જવાબ આપ્યો મારા કુટુંબ માટે પાપ ન કરું તો ઘરના લોકો શું ખાય એને ખવડાવવાની મારી જવાબદારી છે નારદજીએ મને કહ્યું તારા આ પાપમાં તારા કુટુંબના સભ્યો ભાગીદાર થશે મેં જવાબ આપ્યો કેમ નહીં થાય નારદજીએ કહ્યું જા પૂછીને ખાતરી તો કર હું ઘેર ગયો મેં મારી પત્ની અને પુત્રોને પૂછ્યું કે હું જે પાપ કરું છું તેમાં તમે ભાગીદાર છો ને એક પછી એકે જવાબ આપ્યો પાપ કરે તે ભોગવે અમે ભાગીદાર શા મને ધિક્કાર છૂટ્યો મારો મોહ નષ્ટ થયો હું ફરીથી નારદજી પાસે આવ્યો નારદજીને સગળી વાત કહી મને પાપમાંથી છૂટવાનો ઉપાય બતાવો નારદજીએ રામ નામનો મંત્ર આપ્યો મને રામ નામનો જપ કરવાનું કહ્યું મેં પૂછ્યું જપ ક્યાં સુધી કરવાનો તેઓ કહે શરીર ઉપર રાફળા થઈ જાય ને ત્યાં સુધી કરવાનો તેઓ ત્યાંથી પધાર્યા આરંભમાં હું પાપીના મુખમાંથી રામ રામને બદલે મરા મરા શબ્દ નીકળવા લાગ્યો રામ રામનો જપ હું બરાબર કરી શક્યો નહીં હું ઉલટો જપ કરવા લાગ્યો છતાં પ્રભુએ મારા ઉપર કૃપા કરી ને મારો ઉદ્ધાર થયો આવા ઉલટા નામ સ્મરણે પણ વાલ્મિકીને એક મહાન કવિ અને મહર્ષિ બનાવ્યા શ્રી રામના નામમાં એવી શક્તિ છે કે તે પ્રારબ્ધનો પણ નાશ કરી શકે છે પરમાત્માના દર્શન કર્યા પછી પણ પ્રારબ્ધ ભોગવવું પડતું હોય છે જ્ઞાન મેળવીને પણ પ્રારબ્ધનો નાશ થતો નથી પણ પરમાત્માના નામ સ્મરણથી તો પ્રારબ્ધનો નાશ થઈ શકે છે મારા શરીર ઉપર રાફડા થયા છે ફરીથી સપ્તર્ષિઓ ત્યાં આવ્યા છે હવે આ શુદ્ધ થયો છે મને બહાર આવવા કહ્યું સંસ્કૃતમાં રાફડાને વાલ્મિક કહે છે એ વાલ્મિક ઉપરથી વાલ્મિકી નામ પડ્યું છે સોઈ જાનહી જેહુ દેવું જનાઈ જાનત તુમહી તુમહી હોઈ જાય જેના ઉપર કૃપા કરી આપ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી દો છો તે જ આપને જાણી શકે છે અને આપને જાણ્યા પછી એ આપનું જ સ્વરૂપ બની જાય છે તુલસીદાસજીએ રામાયણમાં પૂર્ણ અદ્વૈતનું વર્ણન કર્યું છે ભક્ત અને ભગવાનમાં પછી કાંઈ ભેદ રહેતો જ નથી પ્રભુએ વાલ્મીકી ઋષિને પૂછ્યું અમારે વનમાં નિવાસ કરવો છે અમારે ક્યાં રહેવું અમને કોઈ સ્થાન બતાવશો વાલ્મીકી કહે આપ ક્યાં નથી આપ જ્યાં ન હો તેવું સ્થાન મને બતાવશો આપ તો સર્વવ્યાપક છો સર્વ જગ્યાએ છો અને ખાસ કરીને અનેક લક્ષણોવાળા ભક્તના ઉરમાં આપ વસો છો આમ કહીને નું સર્જન થયું અને આપણને માર્ગદર્શન કરવામાં આવ્યું કે ભક્તોમાં આ જો ચૌદ લક્ષણો હોય તો એ ચૌદ લક્ષણોવાળા ભક્તમાં ભગવાન વિરાજમાન હોય છે તમારા સ્વરૂપને હૃદયમાં રાખીને જે નિત્ય તમારું ધ્યાન કરે છે તેના હૃદયમાં આપ વિરાજો નિંદા અને સ્તુતિને સમાન ગણીને જે તમારી સેવામાં તન્મય રહે છે તેના હૃદયમાં આપ વિરાજો જેના હૃદયમાં છલ નથી કપટ નથી એવા વૈષ્ણવના હૃદયમાં આપ બિરાજો રામજીએ કહ્યું એ ખરું છે પણ મને રહેવાની કોઈ જગ્યા બતાવો વાલ્મીકી કહે છે મહારાજ તમે કહો છો મને રહેવાની જગ્યા બતાવો તો આપ ક્યાં નથી નાથ તમે આ લીલા કરો છો હું આપને સ્થાન બતાવું છું ચિત્રકૂટ પર્વત ઉપર આપ બિરાજો શ્રીમદ ભાગવતમાં સમાધિ ભાષા છે કેમ રા વાલ્મીકી રામાયણમાં પણ સમાધિ ભાષા છે હરિ ઓમ